नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે બે વ્યક્તિ પર હુમલો કરનાર સાત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા આજે દિયોદર ડીવાયએસપીને લેખિતમાં રજૂઆત કરી હતી. કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશજી મોહબ્બતજી ઠાકોરને થોડા સમય પહેલાં કેટલાક ઈસમો એકત્ર થઈ જૂની અદાવત રાખી 27/6/2021ના રોજ મોડી રાત્રે હુમલો કર્યો હતો, જેમાં અરજદારના ભાઈ વિનોદજી તથા આરોપીઓની દીકરી ભાનુબહેનને પ્રેમ સંબંધ હોય લઈ ગયેલ હોય તે બાબતે મનદુખ રાખી હથિયારો વડે હુમલો કર્યો હતો, જે બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે સાત લોકો સામે ઈપીકો કલમ 307 મુજબ પણ ગુનો નોંધાયેલ છે. પરંતુ રાત્રિના સમયે એક અજાણી ઇકો ગાડી હુમલો કરવાની દહેશત લઈને અમારા આજુબાજુ વિસ્તારની અંદર ફરે છે, જેમાં ફરિયાદીને આ બાબતે દહેશત હોવાથી આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવા માટે માંગ કરવામાં આવી હતી. અહેવાલ દશરથ પ્રજાપતિ, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, દિયોદર. જિલ્લાના કાંકરેજના રાણકપુર મુકામે જે મારામારીને બબલ જે મારા ભાઈને બે જણાને વાગે છે તે પાટણ જનતા હોસ્પિટલમાં દાખલ છે. અને અત્યારે જે વ્યક્તિ જે સામેવાળા રાતના આવે છે અને બત્તી પાડે છે અને ગાડીઓ આજુબાજુ આંટા મારે છે એ બદલ મને બહુ બીક લાગે છે, એટલે માટે એમને ઝડપી ધરપકડ કરવા નમ્ર સાહેબને મારી વિનંતી છે.